સૌરાષ્ટ્રના લોકોની આસ્થાનું પ્રતિક એવા ગિરનાર રોપવે 24મી તારીખે લોકાર્પણ થવાનું છે, ત્યારે આખરી ઓપ કહી શકાય એવું નાના મોટા કામો ચાલુ છે અને પ્રધાનમંત્રી શ્રી ઓનલાઈન આ રોપવેનું લોકાર્પણ કરવાના છે. સાથે સાથે કિસાન સૂર્યોદય યોજના એમના માધ્યમથી જે ગીર વિસ્તારના બોર્ડરના ગામો આવતા હતા એમને દિવસે વીજળી આપવા માટેની પણ લોકાર્પણ હોય, ત્યારે ખાસ કરીને રોપવે પ્રોજેક્ટ માટે સૌરાષ્ટ્રના લોકોનું સપનું હતું, નરેન્દ્રભાઈનું સપનું હતું, એ 24મીથી સાકાર થવાનું છે. ત્યારે વહેલી તકે લોકો માં જગદંબાના દર્શન કરે, નવરાત્રિની તહેવારો ચાલુ છે ત્યારે માતાજીના દર્શન પણ બધા કરી શકે એટલા માટે વહેલી તકે શરૂ થવાનું. ખાસ કરીને જ્યારે સૌરાષ્ટ્રની વાત હોય ત્યારે પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રનું ખૂબ મહત્ત્વ છે. ગુજરાત માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સૌથી ઊંચામાં ઊંચો, સાથે સાથે મોટેરા સ્ટેડિયમ સૌથી મોટું સ્ટેડિયમ અને સૌથી ઊંચો ગિરનાર રોપવે એ થવાનો છે. ત્યારે અહીંયા સોમનાથ, સાસણ અને મા જગદંબા અને સાથે સાથે દ્વારિકા એમ કરીને ત્રિવેણી સંગમ કરી અને પ્રવાસનને ખૂબ મોટો વેગ મળવાનો છે. સર હિન્દી